મંદિરમાં મૂર્તિને બદલે અરીસાની પ્રતિષ્ઠા થઈ હોય એવું બને ઓક અઢારસો અઠ્યાસીની શિવરાત્રી વહેલી પરોઢે ત્રિવેન્દ્રમથી ચાલીસ કિલોમીટર દૂર અરુવીપુરમ ખાતે શ્રી નારાયણ ગુરુ દ્વારા એક ક્રાંતિકાર્ય કાર્ય થયું શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આ ધાર્મિક વિધિ વિસ્ફોટક બની રહી કારણ એક અવર્ણ હિન્દુ એક અસ્પૃશ્ય દ્વારા બધી જ વિધિ અને પરંપરા અનુસાર ભગવાનની સ્થાપના કરવામાં આવેલી બ્રાહ્મણ પૂજારીઓ સામે આ પડકાર હતો તેથી તેઓ આ ઘટનાથી હચમચી ગયા અત્યાર સુધી તેઓની સત્તાને કોઈએ પડકારી ન હતી સ્કોલર બ્રાહ્મણ શ્રેષ્ઠીઓએ રજૂઆત કરી એક અવર્ણ એક આજવા દેવાજી દેવની પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકે શ્રી નારાયણ ગુરુએ જે જવાબ આપ્યો તે ભારે પ્રચલિત થયો શ્રી નારાયણ ગુરુ શાંતિથી બોલ્યા આ બ્રાહ્મણ શિવ નથી આ તો આજવા શિવ છે આ મંદિરની સ્થાપનાએ નિરક્ષર અસંસ્કૃત પ્રાણીના બલી ચડાવનાર હિંસક આજવા અને અવર્ણોને વિચારતા કરી મૂક્યા કે આપણે જે છીએ તે યોગ્ય છે આપણે જે કરીએ છીએ તે બરાબર છે એ મંદિર પર ગુરુએ લખાવ્યું આ આદર્શ ગુફા છે અહીં બધા જ માણસો જ્ઞાતિ ભેગ વગર અને ધાર્મિક દુશ્મની વગર રહી શકશે અહીં ગુરુકુલમ અને સંસ્કૃત સ્કૂલની સ્થાપના થઈ અને તેના દ્વારા શાસ્ત્રોના સહારે ધાર્મિક તાલીમ યુવાનોને અપાવવા લાગી શ્રી નારાયણ ગુરુએ સમગ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક અને શ્રીલંકામાં કુલ સાઠ મંદિરો બનાવ્યા વિદ્યાની દેવી શ્રી શારદાનું મંદિર ઓગણીસો ને બારમાં શિવગીરી ખાતે બનાવાયું શારદા મઠમ તરીકે પ્રચલિત આ સ્થાનમાં સ્વચ્છ અને સુંદર રંગબેરંગી કાચ સાથેની બારીઓવાળું મંદિર છે જેમાં કમળ પુષ્પ પર બિરાજમાન શારદા દેવીની નિશ્રામાં ધ્યાન અને મંત્રગાનની વ્યવસ્થા છે આ શિવગીરી ખાતે જ શ્રી નારાયણ ગુરુના દેહને સમાધિ પણ આપવામાં આવી છે એક વિચિત્ર છતાં વિશિષ્ટ ઘટના બની શેરથલાઈ પાસેના કાલન કોડમ ખાતે એક મંદિરના શુભારંભ માટે શ્રી ગુરુને આમંત્રણ અપાયું આયોજકોએ એક પ્રાચીન પરંપરાગત મૂર્તિ પ્રતિષ્ઠા માટે તૈયાર રાખેલી શ્રી ગુરુ પધાર્યા ત્યારે એમના ભક્તોના બે જૂથો વચ્ચે વિખવાદ થયો આધુનિક ભક્તો માનતા હતા કે આ પરંપરાગત મૂર્તિની સ્થાપના એ પ્રગતિની નિશાની નથી રૂઢિપ્રેમી ભક્તોનું માનવું હતું કે મૂર્તિ તો પ્રાચીન જ હોય ને શ્રી ગુરુએ બંનેની દલીલો સાંભળી પણ કશો પ્રતિભાવ ન આપ્યો તેઓ હસ્યા અને એક સારો મોટો અરીસો મંગાવ્યો અરીસો આવ્યો એટલે શ્રી નારાયણ ગુરુએ તેના ઉપર ઓમનું ચિહ્ન કોતર્યું કોઈ કશું વિચારે કે બોલે તે પહેલાં મૂર્તિના સ્થાને એ અરીસાની પ્રતિષ્ઠા શ્રી ગુરુએ કરી દીધી આ પ્રણવ પ્રતિષ્ઠા એ શ્રી ગુરુ દ્વારા થયેલી છેલ્લી સ્થાપના હતી શ્રી નારાયણ ગુરુએ કહ્યું ઈશ્વરના ત્રણ તબક્કાઓ મૂર્તિ દીવો અને ઓમ સાથેની આરસી માણસની આધ્યાત્મિક પ્રગતિના ત્રણ પગથિયાં છે મંદિરો ચોખ્ખા અને સુંદર હોવા જોઈએ જે મંદિરને ગંદુ કરે એવી વિધિ અહીં નહીં થઈ શકે શિવગીરીના બ્રહ્મવિદ્યાલયમાં ઘડાયેલ વ્યક્તિ જ અર્ચક એટલે કે પૂજારી બની શકશે તેના માટે બ્રાહ્મણ હોવું જરૂરી નથી મંદિરો સાંસ્કૃતિક ધરોહર છે ત્યાં લાઇબ્રેરી વ્યાખ્યાનખંડ શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક કેન્દ્રો પણ હોવા જોઈએ જેને મંદિરમાં ભગવાન મળે તે અંદર ધ્યાન કરે અને જેને પ્રવૃત્તિમાં ઈશ્વર મળે તે બહાર પ્રવૃત્ત રહે શ્રી નારાયણ ગુરુએ વિચાર્યું કે મંદિરમાં પ્રવેશબંધી છે તો આપણે મંદિરને લોકોમાં લઈ જઈએ શ્રી નારાયણ ગુરુએ મંદિરો દ્વારા સામાજિક સમરસતા માટે જબરૂ કાર્ય કર્યા પછી માત્ર ને માત્ર વિચાર કર્યો શિક્ષણનો મંદિર તો સમાજમાં પ્રવેશવાનું દ્વાર છે હવે મંદિરો પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી મોટા હોલ બાંધો મંદિરોમાં ત્યાં બધાને ભેગા કરો ચર્ચા સંવાદ કરો તેમની સાથે શિક્ષણ આપો બરાબર મંદિરોને શિક્ષણ કેન્દ્રો બનાવી દો માત્ર પૂજાથી કંઈ નહીં વળે જ્ઞાન હશે તો બૌદ્ધિક સર્વોચ્ચતા મળશે બૌદ્ધિક સ્તર ઊંચું આવશે તો અને તો જ આર્થિક પ્રગતિ થશે અને સામાજિક દૂષણો દૂર થશે આવું ક્રાંતિકારી કહેનાર શ્રી નારાયણ ગુરુએ વાસ્તવિકતા વિચારીને કહ્યું મંદિરમાં નાણું ખર્ચાયું એ ઘણું થયું નાણાં દાન કરનારને આ વાત ગળે ન ઉતરે તો સાવ નાનું મંદિર અને સાથે વિશાળ સ્કૂલ બનાવો મંદિર સ્વચ્છતા શીખવે અને શાળા જ્ઞાન સંસ્કાર આપે મહાત્મા ગાંધી શ્રી નારાયણ ગુરુથી ભારે પ્રભાવિત થયેલા તેઓ વચ્ચેના સંવાદ પછી ગાંધીએ પોતાના સામયિક નવજીવનનું નામ બદલીને હરિજન રાખેલું મહાત્માજીએ કહેલું કે અસ્પૃશ્યતા નિવારણ એ અમૂર્ત ખ્યાલ છે શ્રી નારાયણ ગુરુ દ્વારા મંદિરમાં પ્રવેશ કરવાની ઘટના એ અમૂર્ત ખ્યાલનું નક્કર પ્રતિનિધિત્વ કરનારું પગલું છે શ્રી નારાયણ ગુરુ આજે પણ કેરળના પ્રત્યેક ઘરમાં સંધ્યા ટાણે અચૂક દીવાની જ્યોત બનીને પ્રજ્વળે છે શ્રી ગુરુએ શીખવેલું કે ઘર મૂકીને મંદિરમાં દીવો કરવા જવા કરતાં ઘર આંગણે દીવો કરીને ઘરને જ મંદિર બનાવો ને ઢૂંડતા હૈ તું કિસકા સહારા ઢૂંઢતા હૈ તું કિસકા સહારા